Marta na yung muna yun, no? Uy! Nay! Balikasang! So, no, palagjay siya. Ba? Nay! Halo. Palagay aja. Haan siya palag? Tungo jo tusu dare? હર હર મહાદેવ, કેમ છો બધા? મજામાં, મજા જશે આપનું. નાક રાખીને બોલો ને ટાઇટલમાં. કેમ છો બધા? મજા લે બધા. મજામાં, મજા જશે આપનું. હાર્દિક સ્વાગત છે મારા ન્યુ વ્લોગમાં. તો આજે આપણે ક્યાં છીએ? અમદાવાદ. અમદાવાદ અત્યારે આને જવું છે બરફમાં. શું કહી દીધી? એમ કહી દીધી અહીંયા બારે તડકો છે બરાબર. હા, પછી તો અંદર એમ તમે કહો છો કે અંદર બરફ છે, તો અંદર બરફ છે ને બહાર તડકો કેમ છે? તો ત્યાંથી બરફ અહીંયા ના મૂકી દેવાય થોડો થોડો, એટલે બધાને ઓછું થઈ જાય તડકો એમ. હા, બિચારા કેટલા ગાડીઓ લઈને હેરાન થતા હોય છે, તડકામાં હતા, હેર ખરી જતા હોય છે. આ પ્રોબ્લેમ તારા ખરી ગયા? પહેલી પ્રોબ્લેમ તારા હેર ખરી ગયા? હું આમ કરું તો મારા હેર તૂટી જાય છે. તે ફોર વ્હીલ હોય તો ક્યાંથી તડકો લાગે ને? એટલે એ કેવું હતું કે અંદર એટલું બધું ઠંડુ કેમ છે ને બહાર એટલું બધું ઓલું છે ને? અંદર આમ જો, અંદર તો આપણે એને ગોદડા પહેરવા પડશે આટલા જાડા, અહીંયા બહાર તો એ પહેરીને આવ્યા તો પતી જાય. તો આજે અમે જઈએ છીએ બરફની અંદર, જે અમદાવાદની અંદર આવેલું છે એક પાર્ક, જ્યાં અંદર મળે છે બરફ. એ પણ કશ્મીર જેવું ફીલ કરાવે છે. તો અમે લોકો અત્યારે જઈએ છીએ ત્યાં. એટલે પલકને નાકમાલી પાણી આવે છે કે નથી આવતું એ ચેક કરવાનું છે આપણે. હા, તમને તો આવી જ જાય, તમને ખબર જ છે. જો પોસ્ટર વ્યૂ જો. ચાલો હવે અંદર જઈએ. અમે શું છે શું નહીં જઈએ અંદર. એન્ટ્રીની ટિકિટની વાત કરું તો અહીંયા એન્ટર થવા માટે 30 રૂપિયા ટિકિટ લાગે છે. બાકી જે છે એ અંદરનું તમારે જે પણ કરવું છે એ અંદર જઈને આવે છે. એ પણ શું છે, અંદર જવાની છે એ પણ વિથ જીએસટી સાથે. અંદર આવ્યા ભેગીના 30 રૂપિયાનું પાણી થઈ ગયું. હું નથી લઈ જવાલો પાછા બહાર. અંદર છે ને આ રીતનું છે, પછી આવું બધું પણ છે. આમાં તો મને ડર લાગે, એટલે મને ધમું કહેશે ને તો પણ હું નહીં જાઉં. તમે શું કરો છો અહીંયા? તમે અંદર જાશો તો બરફમાં ઓગળી તો નહીં જાઉં ને? બરફમાં હું તો નહીં ઓગળી જાઉં, પણ અહીંથી આ ઓગળશે તો ફાઇનલ છે. પણ તારે ચાલો અંદર. હવે ચાલો ચાલો અંદરથી અમે બહાર આવ્યા. તો હું જોતું છું તારે. કોપીરાઇટ આવશે ભાઈ. અટકગુક સટકી ગયા બધું મગજ બગજ બધે. અનલિમિટેડ 400 રૂપિયા પર પર્સન. અને લિમિટેડમાં? અનલિમિટેડ હતા તમારે, અમને કમાઈ જ લેવું. બોલો આપણે ત્યાં જવું. ખબર છે એ લોકોને કે લિમિટમાં રહેવાના જ નથી ની અંદર. નીકળી જ જવાના ઠંડી ની. કેટલી લિકિટ લે? ટિકિટ ટિકિટ લઉં છું પછી ખમી જાઉં. મારે પેલા રુદ્રાક્ષ સીધું કરવા દો. 400 રૂપિયા ટિકિટ છે. ટિકિટ છે 400 રૂપિયા ટિકિટ છે અને અનલિમિટેડ છે. 400 રૂપિયા ટિકિટ. ભલક હદ હોય, કંટાળી જાય મારા આપણાથી. ખબર પડે તને કઈ? મને એકલાને જ ખબર પડે છે. તો 400 રૂપિયા ટિકિટ છે એટલે આને કોમેડી અત્યારે હુજે છે. કઈ વાંધો નહીં, 400 રૂપિયા ટિકિટ છે. આ ભાઈ ઓસાદ નો લીધા, ઓળખતા નથી કેતો. મહાદેવ કેમ છે? અંદર તમારે મોજા નો પહેર્યા હોય તો 30 રૂપિયાના મોજા અલગ થી લેવાના. અત્યારે બેલ્ટ પહેરાવી દીધો છે, રાખડી બાંધી દીધી ભાઈ કે જાઓ અંદર 400 રૂપિયા લઈને. અહીંયા શું આવી? મારા શૂઝ મૂકી દેને. કેમ? સોક્સ કાઢ નાખો. સોક્સ ને લે પહેરવાના છે. નહીં, નહીં ફાવે. અરે પહેરવાના છે એ લોકો. કાઢી નાખો ને તમે. લે. આ કોઈનું માનતી જ નથી. અમદાવાદ ટાઉન આવી ગયો અહીં આવીને. એવું કામ? હા, અમદાવાદ મેં રીતે બોલે. તમે કાઢી નાખો ને. થૂકવું ને એવું છે ને? એવું છે. હા, કેમ મેરું માંથી થૂક નીકળતો એ રીતે લાગે. કેમ કેમ ને અન્યા આવડે કેમ સિમ્બોલ કેમ મેરત કેતો? ઓલા મને જે છે ને એનું કહે છે. અચ્છા, મને એમ થયું કે શરદી ને એવું હોય ને નહીં આવવાનું હોય એવું છે. મારી સાઈઝ ના કપડા મળી જાય ને તમારે. આ એંગલ અડીએ ને એંગલ તો બી ઠંડી લાગે છે. અંદર ઠંડી છે -10. હે? એટલે કેટલું? તને કશ્મીર નો અહેસાસ કરાવશે. એટલે કશ્મીર જેવું તો. હા, ઓકે. આપકો સોક્સ લેના હો તો 30 રૂપિયા. સોક્સ તો વધારે લેવાના છે? મને ઠંડી નો લાગી જવે બસ. આપી દેવાનો. મને બી ચાહીએ, મુજે જો ચાહીએ તે તો. હા, ત્યાંથી સોક્સ મળી જશે તમને. પ્લસ પલકના માપના કપડા મળી ગયા છે, એ પણ કલર એના જેવો જ મળ્યો છે. અરે હોલ બૂટ પલક? વોટ ઇઝ ધીસ? કે આ સિમ
પ્રાઇવેટમાં બધું કામ કરવા જવાનું હોય ને એટલે તમારી સાઈઝના છે તો હું પણ લઈ લઉં અને પહેરવા જરૂરી છે તૈયાર થાને ફટાફટ બરફ ઓગળી જાય કેવું લાગે તને પેલું મધ ને ઉડાડવા જતા હોય ત્યાં લોકો આખું પહેર્યું હોય ઓ ભાઈ લે ને પહેરાવી તો કરે આ હજી બરફ તો રેવાલી ને આવું શરૂ થયું સાઉન્ડ માં ન જોતું નંદ સાઉન્ડ મોઢું કાપી ની નાખતા ઓય અને વાળવાનું હે આમ આખે મર બરફ માં જાવ કેમ મને બરફ માં લઈ જા તું ખરે તડકા માં ઇનો હા આ મોજા પે લે બધું આપણે કરી દેવાનું મારે મને એમ હતું કે મારી કક સેવા કરશે હું સેવા કરે કઈ નહીં મારી કરવી પડે ઠંડી માં મારે તમારી ઠંડી માં તમારી મારી સેવા કરવાની ગરમી માં હું તમારી સેવા કરી નથી આવડતું મેં તો આપ ભાઈ પહેર્યા હાફ ભાઈ કેવો મસ્ત છે મારા આ કોટ એક વસ્તુ આ કોટ કેટલા લોકો પહેરીને ગયા છે અહીંયા એ તો એને ખબર હો મને ખબર કે જો તો ઘરે લઈ આવે એ ના અહીંથી આપે ને એ લોકો 30 રૂપિયા ટિકિટ આપી પહેર લો ચલો જલ્દી ફટાફટ કરો ને એક કલાક પહેરી વોલ બૂટ પહેરવાન છે ખમ ને ભાઈ અમે લોકો અંદર જઈ છે વાવ અંદર ની શરૂઆત બરફ અહીંથી આને મૂકેલો છે કે અલગથી લાવવો પડે અહીંયા અલગથી લાવવો પડે અચ્છા તમે એક હેલ્પ કરો અમારી કાલે આ મ્યુઝિક તમારું બંધ કરાવી દો ઓકે તમે અહીંયા છો ને ઓકે થેન્ક યુ ચાલો ચાલો અંદર પલક પલક ચાલો અંદર એન્ટ્રી ઠંડી લાગે હા 8 મિનિટ વધી ગઈ તો અમે લોકો અંદર તો એન્ટર થઈ ગયા છીએ અત્યારે હજી એમાં ગેમિંગ રમવા માટે ગેમિંગ ગુફા છે અંદર ન્યા જવાનું છે આ શું કરે છે ઓ પલક મારા મારા કપડા બગડ અને ભાઈ એમ કહે છે આ જે કપડા ભાઈ એમ કહે છે આ જે બરફ છે એ અલગથી લાવવો પડતો હોય છે અને ખાસ કરીને થોડું ફીલ પણ થાય છે કેમ કે બહાર 25-30 આજુબાજુ હશે તો ન્યાથી અમે ડાયરેક્ટ અંદર -10 ઉપર આવી ગયા છે થોડું ઘણું ફીલ તો થાશે અંદરથી છે ને બરફ આવે છે મેં વિડિયો જોયો હતો ને તેમ કહે છે ના બરફ અંદરથી નહીં અંદરથી આવે પૂછો પેલા ભાઈને હારો ખબર છે મને જો એના મોઢામાં બરફ છે મારતા નહીં મને નો ઓય આખી બરફ ની ભરાઈ ગઈ આવો એ આમાં બરફ જાય ઠંડો લાગે એ માં કામ ન કરતા વેલા બહાર નીકળી જાસો આમ કસો તો અંદર ઠંડી લાગે ગરમી છૂટી ગયા ઠંડી ઓછી થઈ ગઈ ત્યાં કરતા ઓછી છે કેટલી બધી ચાલો રાઈડ કરવા જઈએ ઓકે હાલો ચાલો વલક ભાઈ ઠંડી તો એટલી લાગે ને વાત ના પૂછો પ્લસ ટોપી પહેરવી પડી અત્યારે ટોપી હા રેડી ઓકે હું આ રાઈડ કરવા જાઉં છું ઓકે હું ઊંધું સુઈ જવાનું ને ઓકે એક હાથ તમે રાખજો ભાઈ કઈ નથી સિમ્પલ છે આવી જા આવું છે તારે તારે આવું છે કઈ છે ની સિમ્પલ છે જા મજાક નહીં તારી કસમ ઓ વહી જઈશ તો
પલક મારી કસમ છે, જા ફટાફટ, કઈ નહી લાગે, જા. કઈ નથી પણ પગ સીધા રાખ, ચાલશે, એમાં કઈ થાય વાત ને, બીક નહી લાગે, ચાલ પગ સીધા કર, આમનામ જઈશ. હો કઈ છે પણ કઈ હોવું તો જોઈએ ને, એમાં એમ કહું છું. અરે આ પકડેલો એટલે નો પડે જ નહીં ને, પણ સિમ્પલ છે. જા જા ફટાફટ નીચે જાઓ, એમનો પગ નો ઘસાય, બીજા ફટાફટ હું ધક્કો માર દો, હાલ પકડો મોબાઈલ, હાલો. હવે કેટલી ડરે છે અંદર જવાથી, કઈ થાય લાગે તો પગમાં, પગમાં હોલ બૂટ પહેરા, હોલ બૂટ ખટારો ચડી જાય ને તો કઈ નહીં થાય મારે, હોઈ જાય ફટાફટ. બીક લાગે, કઈ છે નહીં અંદર, કામ કોઈ ફીલ જ નથી થતું કોઈ જાતનું, કાલ નીચે બી એટલું જ છે. આજ મુકતા નહીં હું, અરે હું બી હાથે, બી હાથે ઉપર વાળ તો બેસી જાવ તો નહીં, એમ હું આલે પલક એનું બધું આગળ કાને આમ તો લ્યો, ઉભા રહ્યો, હાલ બસ હોઈ જા, આગળ લઈ લો, આલે બસ, હાલ હોઈ જા, બટ ઉપર લેવું પડે એના માટે તો મૂકી દઉં છું, હવે ન ઉતર દે, ચાલો પલક જાય છે, બાય. મજા આવી ગઈ ને, નહી મજા લેવી હોય તો આવી જવાનું અહિયાં, બટ થોડું વધારે ઠંડી લાગે છે અહિયાં, કેમ કે વાતાવરણ 0-10 છે એના હિસાબે, અને અંદર જઈ કેવું લાગે, બૂટ ભરાઈ જાય, ભલક ઠંડુ લાગ્યું, આવું કરે કેટલો ઠંડુ. બહાર જવું છે, જલ્દી પગમાં કંઈક થાય છે, હવે જલ્દી બહાર જવું મારે, શું છે પગમાં કંઈક થાય છે એ જોતા, ઓય બાપરે, એકલી ભાગી બહાર મૂકીને, કઈ મારા કાધુએ પગમાંથી, અરે કેવું કંઈક થવા માંડ્યું, શું કામ મોજા કાઢે છે, કેમ પણ શાંતિ થઈ હવે મને એ કહો તમે કે તમને મજા આવી કે નો આવી, તમને મજા આવી, બે કલાક અંદર હતા તમે, કેવી મજા આવી અમને બે ને, અમે ધુબાકા એક કર્યા ભાઈ, વૈશાવો સુલ, બરફમાં એને રગડા રગડી રગડા રગડી, અમે વિડીયો ખાઈ ગયા, કેટલો બરફ, બરફ ખાધો, વિડીયો બરફ થઈ ગયો, બરફ નો ખાતો ખાંડ જેવો લાગતો હતો, ખારો લાગતો હતો, હું ખાંડ જેવો લાગતો હતો, પણ એકવાર શું પણ આ પાછળ વાળું આપેલું, આ આઈ 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 પાછા મન ભૂલી જાવ કે નહીં, પલક ને જા, હું પલક ને જાવું છે, આમાં જાવું ને ફાઇનલ, પછી નાજી નખરા નહીં કરી, ટિંગાડવાની છે માથે આગળ, આમાં જાવ, આમાં નહીં, કેમ
હાલો હાલો ફટાફટ બેઠ પછી તડકો બહુ લાગે. હું ભલા ડરપોક રહ્યો તો કઈ નહીં, અત્યારે ત્યાં જાઉં છું અને મને ડર લાગશે તો હું વચ્ચે ઊભી રાખીને કહી દઈશ કે પાછી મને ત્યાં લઈ લો. ભલક મારા સસમા તમારા સસમા મને ખબર કેટલું ઊંચું છે, મને બીક લાગે. શું કામ ડરે છે પણ પા ઊંચું કેટલું છે. પલક ને તો મેં ના પાડી હતી કે રાઈડ નથી કરવી, તો એ કે મારે કરવી છે. અત્યારે ડરે છે તમારા ના ભૈયા. એ ઉપર રખને કા પેર ડરે છે બહુ. ક્યા હુઆ લગ જાયેગા પેર મે આપકો એસે કીજે ના લડબડ લગા હુઆ હૈ. કહાં કા યહાં કા ધીરે કરીએ ભૈયા, ધીરે કરે છોડીએ મેમ પહેલા પર મોડી આપ. લ્યો પલક ગઈ આજે. આ પલક છો, કોઈ દિવસ નામ નહી લઈ. કઈ ન થયું ને, કેટલી ડરતી હતી. હજી ધ્રુજે મસ્ત હતું, બહુ મજા આવી. આ બધો વ્યૂ કેટલો મસ્ત દેખાય. પેલું આમ થી આમ બહુ કર્યું ને તો બીક લાગી, કેમ કે એકદમ સ્પીડ માં ગયું ત્યાંથી, પછી વચ્ચે થોડું સ્લો હતું. જિંદગીમાં 5 મિનિટ ની ખુશી માટે તમે તમારા હાથ પગ ભાંગીને બેઠો એ બરોબર ક્યારેક ક્યારેક બનતું હોય છે. જો કે અહીંયા તો બહુ સેફ છે બધું, અહીંયા કોઈ ઇશ્યુ આવતું નથી. બસ હારી ગઈ. કેટલું ઊંચું હતું એ સાયકલિંગ વાળું તો નીચું હતું, બોલું તો બહુ ઊંચું છે. ત્યાં જઈને ખબર પડી બીજા માળે તું એમ. બીજા માળે જઈને ખો પડી, પહેલા નીચે જઈને કેમ લેક બહુ સિમ્પલ છે. તો ચાલો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, વિડીયોને શેર કરી દેજો. આવા નવા નવા વિડીયોની સાથે મળીએ. અને આજનો બીજો બ્લોગ છે એ ચાલુ જ રહેશે કન્ટિન્યુ ડેલીનો. તો અત્યારે આ બ્લોગ અહીંયા જ ખતમ કરીએ છીએ. ચાલો મહાદેવ, ચાલો મહાદેવ કહી દો બધે. મહાદેવ મહાદેવ શેર કરવાનું કહી દો. શેર કરજો. મહાદેવ મહાદેવ મહાદેવ. મજા આવી ગઈ ને મહાદેવ.